हेलो, वेलकम टू कृष्णा एकेडमी। फ्रेंड्स, आज आप स्टैंडर्ड 10 सब्जेक्ट इंग्लिश यूनिट 8 यूनिट 8 अवर फिदर्ड फ्रेंड्स अपना पीछावाड़ा मित्रों अपना पीछावाड़ा मित्रों एट्ले कि आप बराबर मित्रों क्या है पक्षी बात कर पाठ में बराबर एक थी दसे दस पाठना स्वाधिपोथी ग्रामर विभाग मुकाई गयो है और एक थी चार पाठना पेरेग्राफ में प्रश्न जब मुकाई गया है मित्रों। शोर्ट नोट आ आठमा पाठनी है तो कृष्णा एकेडमी ने सब्सक्राइब कर लीजो। तुम डायरेक्ट कृष्णा एकेडमी सर्च करजो तो 250 विडियोज है दसमा। तो आप शोर्ट नोट चालू करिए मित्रों, आम पेरेग्राफ राइटिंग है शोर्ट नोट है स्वाधिपोथी मित्रों। स्वाधिपोथी क्वेश्चन आंसर है तो हमें पहली शोर्ट नोट है द हाउस पेरो एट्ले घर की चकली, घर की आजूबाजू में रहती चकली। तो चकली पहला बराबर साइज है तो गुजराती में करशू पीछे पहला पॉइंट जो है साइज एट केवड़ी साइज में हो स्मोल बर्ड ननकड़ू पक्षी है मेक एटमोस्फियर लाइव। तो चकली अपना घर की आजूबाजू हो तो वातावरण जीवंत बने लाइव एराउंड ह्यूमन बेंग्स तो लीवले रहे मणसों की आजूबाजू में रहे फील सेफ सलामती अनुभवे डिस्ट्रॉइड इट्स होम तो मणसों घर ने नाश करे डिजाइन ऑफ अवर हाउसीस बराबर। तो आपणे आपणा घरनी एवी डिजाइन बनावी जोईए कि चकली आपणा घरमां रहे द बर्ड केन नॉट एंटर पण आपणा घरनी डिजाइन एवी छे कि पक्षीओ एटले कि चकलीओ प्रवेशी शकती नथी। वी कीप धेम अवे फ्रॉम अवर प्रिमाइसिस आपणे चकलीओने आपणा घरथी दूर राखीए छीए सो लेस इन नंबर तेथी चकलीओनी संख्या घटी छे। प्रिपेर स्पेरो नेस्ट तो आपणे शुं करवुं जोईए चकलीओना माळा बनाववा जोईए फीड धेम तेमने खवडाववा जोईए તેમને ખવડાવવું જોઈએ સેવ ધેમ ફ્રોમ એક્સટિંક્શન એટલે કે નાબૂદીથી આપણે એને બચાવી જોઈએ એનો નાશ થાય પહેલાં આપણે બચાવી લઈએ। તો આપણે એની શોર્ટ નોટ જોઈએ ગુજરાતી સાથે મિત્રો તો આન્સર જોઈએ ધ હાઉસ સ્પેરો ઇઝ અ સ્મોલ બર્ડ ઘરની ચકલી એક નાનકડું પક્ષી છે ઇટ ઇઝ અ વેરી ફ્રેન્ડલી બર્ડ તો એક મિત્રતાપૂર્ણ પક્ષી છે ઇટ મેક્સ ધ એટમોસ્ફિયર અલાઈવ બાય ઇટ્સ કોન્સ્ટન્ટ ચર્પિંગ તે વાતાવરણને જીવંત બનાવે છે તેના સતત ચહલ પહલને લીધે વાતાવરણ જીવંત બને છે। ઇટ લાઇક્સ ટુ લીવ એરાઉન્ડ હ્યુમન બેંગ્સ તો ચકલીને માણસોની આજુબાજુમાં રહેવું ગમે છે। ઇટ ફીલ સેફ ઇન લિવિંગ વિથ અસ તેને આ ચકલીને આપણી સાથે રહેવામાં સલામતીનો અનુભવ થાય છે। બટ વી હેવ ડિસ્ટ્રોયડ ઇટ સેમ પણ આપણે ચકલીઓના ઘરને નાશ કર્યા છે। વી ડિઝાઇન અવર હાઉસીસ ઇન સચ એ વે ધેટ એ સ્પેરો કેન નોટ એન્ટર ઇન ટુ અવર હાઉસ તો આપણે આપણા ઘરની બાંધકામ કેવી ડિઝાઇન બનાવીએ છીએ કે ચકલીઓ આપણા ઘરમાં પ્રવેશી શકતી નથી। વી કીપ સ્પેરો અવે ફ્રોમ અવર પ્રિમાઇસિસ આપણે ચકલીઓને આપણા પ્રિમાઇસિસ આપણા સ્થળ આપણા ઘરથી દૂર રાખી રહ્યા છીએ। એઝ એ રિઝલ્ટ તેના પરિણામે વી સી લેસ નંબર ઓફ સ્પેરોસ નાઉ તો તેના પરિણામે અત્યારે ના બદલે અત્યારે આપણે ચકલીઓની સંખ્યા ઓછી જોઈએ છીએ। વી કેન પ્રિપેર સ્પેરોસ સ્પેરો નેસ્ટસ વિથ કાર્ડબોર્ડ બોક્સિસ તો આપણે બરાબર પૂઠાના જે ખોખા આવતા હોય કાર્ડબોર્ડ બોક્સિસ તેમાંથી ચકલીઓના માળા બનાવવા જોઈએ અને ફીડ ધેમ વિથ ગ્રેન્સ એન્ડ વોટર અને ચકલીઓને અનાજ ખવડાવવું જોઈએ પાણી કુંડામાં પાવવું જોઈએ પીવડાવવું જોઈએ। ધીસ વિલ એટ્રેક્ટ સ્પેરો ટુ લીવ એમંગ અસ આનાથી ચકલીઓ આકર્ષિત થશે આપણી વચ્ચે રહેવા માટે આકર્ષિત થશે। ઇટ વિલ સેવ ધ હાઉસ સ્પેરો ફ્રોમ એક્સટેન્શન તો તેનાથી બરાબર ચકલીઓના બરાબર ચકલીઓને નાબૂદી અટકશે બરાબર ને એના ઘર પણ બચી જશે। તો આપણે શોર્ટ નંબર 2 જોઈએ મિત્રો તેમાં છે વિવર બર્ડ નેસ્ટ એટલે બરાબર સુઘરી વિવર બર્ડ એટલે શું થશે મિત્રો સુઘરીનો માળો તો વોટ ઇટ ઇઝ કોલ્ડ ઇન ગુજરાતી તો શું બરાબર એને તેને ગુજરાતીમાં શું કહે છે સ્મોલ બર્ડ નાનકડું પક્ષી છે ગિફ્ટેડ વિથ ધ સ્કિલ ઓફ વિવિંગ નેસ્ટ તો કુદરતી કળા છે તેની પાસે માળો ગૂંથવાની કુદરતી કળા છે પ્રિફર્સ લોંગ થ્રેડ પસંદ કરે છે લાંબા લાંબા બરાબર આ તણખલા લઈ આવે છે આ ઘાસના ને બધા લાઇક ગ્રાસ લીવ્સ ટુ બિલ્ડ ધ નેક્સ્ટ તો લાઇક ગ્રાસ લીવ્સ એટલે કે ઘાસના પાંદડાથી માળો બાંધે છે મેલ વિવર બર્ડ બિલ્ડ નેસ્ટ તો નર પક્ષી વિવર બર્ડ બરાબર સુઘરી તે માળો બાંધે છે ધ મેલ ઇન્વાઇટ્સ ધ ફિમેલ ફોર પ્રિપેરિંગ પેરિંગ વેન ધ નેસ્ટ ઇઝ હાફ કમ્પ્લીટ તો જ્યારે મેલ એટલે પુરુષ છે ને સ્ત્રીને એટલે કે માદાને આમંત્રણ આપે છે તેની સાથે જોડી બનાવવા જ્યારે માળો અધૂરો હોય ત્યારે અડધો થયો હોય ત્યારે ફિમેલ એપ્રુસ
જો એમાં માદા છે એ હા પાડે કે માળો બરાબર છે, તો ધ્યેય કમ્પ્લીટ ધ નેસ્ટ, તો તેઓ બંને સાથે મળીને માળો બનાવે છે. એ ફિમેલ ડિસએપ્રૂવ, જો આ માદા છે એ ના પાડે કે માળો બરાબર નથી, તો ધ નેસ્ટ ઇઝ એબંડન્ટ, તો માળો અધૂરો છોડી દેવામાં આવે છે. તો આપણે શોર્ટ નોટ જોઈએ મિત્રો ગુજરાતી સહિત. તો તમે કૃષ્ણ એકેડેમીને સબસ્ક્રાઈબ કરી લેજો, અથવા તો કૃષ્ણ એકેડેમીમાં ડાયરેક્ટ જશો 250 વિડીયોઝ મળશે. તો હવે આપણે બરાબર ગુજરાતી સાથે જોઈએ. તો વિવર બર્ડ નોન એઝ સુગ્રી ઇન ગુજરાતી ઇઝ અ સ્મોલ બર્ડ. તો વિવર બર્ડ એટલે કે ગુજરાતીમાં કયા તરીકે ઓળખાય છે? આપણે ગુજરાતીમાં એને સુઘરી કહીએ છીએ. તે એક નાનકડું પક્ષી છે. ઇટ ઇઝ ગિફ્ટેડ વિથ ધ સ્કિલ ઓફ વિવિંગ ઇટ્સ નેસ્ટ. તો આ વિવર બર્ડ એટલે કે સુઘરી પાસે કુદરતી કળા છે, માળો બાંધવાની કેવી છે? કુદરતી કળા છે. ઇટ પ્રિફેર્સ લોંગ થ્રેડ લાઇક ગ્રાસ લીવ્સ ટુ બિલ્ડ ઇટ્સ નેસ્ટ. તો સુઘરી પસંદ કરે છે લોંગ એટલે લાંબા તણખલા પસંદ કરે છે, ઘાસના બરાબર ગ્રાસ લીવ્સ એટલે ઘાસના પાંદડાનો પસંદગી કરે છે માળો બાંધવા માટે. તો મેલ વિવર બર્ડ બિલ્ડ્સ ધ નેસ્ટ, તેમાં માદાની પણ નર આ વિવર બર્ડ એટલે સુગરી છે ને, નર સુગરી એ માળો બાંધે છે. નર સુગરી માળો બાંધે છે. ઇટ ટેક્સ નિયરલી 18 ડેઝ ટુ કમ્પ્લીટ નેક્સ્ટ બિલ્ડિંગ. તો આ નર સુગરીને માળો બાંધતા લગભગ 18 દિવસ લાગે છે. વેન ધ નેસ્ટ ઇઝ હાફ કમ્પ્લીટેડ, જ્યારે માળો અડધો બની ગયો હોય ત્યારે, જ્યારે માળો અડધો થાય ત્યારે આ ધ મેલ ઇન્વાઇટ્સ, તો આ નર પક્ષી છે સુગરી આમંત્રણ આપે છે ફિમેલ એટલે માદાને ફોર પેરિંગ, એની સાથે જોડી બનાવવાનું બાય ઇટ્સ સોંગ, એના ગીતો દ્વારા તે બરાબર માદાને માળામાં આમંત્રણ આપે છે અડધો માળો બન્યો હોય ત્યારે. ઇફ સી એક્સેપ્ટ ધ નેસ્ટ, જો તેણી માળો જોવે અને ના પાડી કે બરાબર માળો છે સ્વીકારી લઈએ, તો બોથ ઓફ ધેમ ફિનિશ ધ નેસ્ટ, તો બંને માળો સાથે પૂરો કરે છે. ઇફ સી ડઝ નોટ, જો તેણી ના પાડી કે માળો બરાબર નથી, તો નેસ્ટ વિલ નેસ્ટ ઇઝ એબેન્ડન્ડ, તો માળાને અધૂરો છોડી દેવામાં આવે છે. Therefore, તેથી એ મેલ ઓફન મેક્સ મેની નેસ્ટર્સ ડ્યુરિંગ નેસ્ટિંગ સિઝન. તેથી એક મેલ એટલે કે નર છે, નર સુગરી એ ઘણા બધા માળા બનાવે છે બરાબર, આ માળા બનાવવાની સિઝનમાં ઘણા બધા માળા બનાવે છે. હવે આપણે ત્રીજી શોર્ટ નોટ જોશું મિત્રો. માઇગ્રેટરી બર્ડ્સ એટલે કે સ્થળાંતર કરીને આવેલા પક્ષીઓ, રશિયા સાયબેરિયામાંથી આપણે ભારતમાં, ગુજરાતમાં, નર સરોવરમાં, કચ્છમાં, જામનગરમાં ઘણા પક્ષીઓ આવે છે. સ્થળાંતરિત પક્ષીઓ વિશે આપણે નોંધ જોઈએ મિત્રો. થાઉઝન્ડ્સ ઓફ બર્ડ્સ માઇગ્રેટ ફ્રોમ યુરોપ, સાઇબેરિયા, અધર કોલ્ડ કન્ટ્રીઝ. થાઉઝન્ડ્સ, હજારોની સંખ્યામાં સ્થળાંતર કરીને પક્ષીઓ ક્યાંથી આવે છે? યુરોપ, સાયબેરિયા અને બીજા ઠંડા દેશોમાંથી ભારતમાં આવે છે. પેલિકન છે, ક્રેન્સ છે બરાબર, ક્રેન છે બરાબર, પછી વેરિયસ ડક્સ છે એટલે જુદા જુદા બતકો છે, રોઝી પેસ્ટર્સ છે, આ બધા પક્ષીના નામ છે મિત્રો, પેલિકન ને બધા. ટેક હેલ્પ ઓફ ધ સન, તો બીજા દેશોમાંથી ભારતમાં આવે તો સૂર્યની મદદ લે છે, દિશા શોધીને આવે છે અને તેનો રસ્તો શોધે છે. ફ્લાય ઇન ડિફરન્ટ પેટર્ન, જુદી જુદી બરાબર આકારમાં ઉડે છે. તો આપણે શોર્ટ નોટ જોઈએ. એવરી યર દર વર્ષે થાઉઝન્ડ ઓફ બર્ડ્સ માઇગ્રેટ ટુ ઇન્ડિયા ફ્રોમ ધ કોલ્ડ કન્ટ્રીઝ ઓફ યુરોપ, સાયબેરિયા એન્ડ અધર કન્ટ્રીઝ. દર વર્ષે હજારોની સંખ્યામાં પક્ષીઓ સ્થળાંતર કરીને ભારતમાં આવે છે, પણ ક્યાંથી? આ ઠંડા પ્રદેશો જેવા કે યુરોપ છે, સાયબેરિયા છે, બીજા દેશોમાંથી ભારતમાં આવે છે. બર્ડ્સ લાઈક, તો પક્ષીઓ જેવા કે પેલિકન છે, ક્રેન્સ, સારસ છે, વેરિયસ ડક્સ એટલે જુદા જુદા પ્રકારના બતકો છે અને રોજી પેસ્ટર્સ બરાબર વગેરે વગેરે પક્ષીઓ, બધા ઘણા બધા પક્ષીઓ છે. આ બે ત્રણ નામ લખેલા છે ફોરેનના, પણ આવા ઘણા બધા પક્ષીઓ સ્થળાંતર કરીને ભારતમાં આવે છે. ટ્રાવેલ એટલે મુસાફરી કરીને આવે છે. થાઉઝન્ડ્સ ઓફ કિલોમીટર ટુ ફ્લાય ટુ ઇન્ડિયા, તો હજારો કિલોમીટર બરાબર અંતર કાપીને ભારતમાં ઉડીને આવે છે. તો માઇગ્રેટરી બર્ડ્સ ટેક હેલ્પ ઓફ ધ સન ટુ ફાઇન્ડ ધેર વે. તો માઇગ્રેટરી એટલે સ્થળાંતર કરીને આવતા પક્ષીઓ સૂર્યની મદદથી તેની દિશા શોધીને ભારતમાં આવે છે. વાઇલ કમિંગ ધે ટ્રાવેલ ઇન મોર્નિંગ એન્ડ ડ્યુરિંગ ધેર રિટર્ન માઇગ્રેશન ધે ફ્લાય ઇન ધ ઇવનિંગ. તો વાઇલ કમિંગ, જ્યારે ફોરેનમાંથી એટલે કે સાયબેરિયા ને બધા ઠંડા પ્રદેશોમાંથી આવે છે ભારતમાં, ત્યારે તેઓ ટ્રાવેલ એટલે સવારમાં ઉડે છે, સવારમાં મુસાફરી કરે છે. અને ડ્યુરિંગ ધેર રિટર્ન જર્ની બરાબર, અને ડ્યુરિંગ રિટર્ન એટલે કે પાછા જતા હોય, એના માઇગ્રેશન એટલે કે પાછા જતા હોય તેના દેશમાં બરાબર, તો ધે ફ્લાય ઇન ધ ઇવનિંગ, તો તેઓ સાંજે ઉડે છે. માઇગ્રેટરી બર્ડ્સ ફ્લાય ઇન ડિફરન્ટ પેટર્ન્સ, તો સ્થળાંતર કરીને આવતા પક્ષીઓ કે જતા પક્ષીઓ બરાબર એ જુદી જુદી પેટર્ન એટલે જુદી જુદી પદ્ધતિમાં ઉડે છે. બર્ડ્સ લાઇક ક્રેન્સ, આ ક્રેન્સ સારસ છે, ડક્સ એટલે બતક છે, ગીઝ એટલે બરાબર આ ગીઝ છે, હંસ બરાબર. તો ફ્લાય ઇન એ ફોર્મેશન, કે આકારમાં ઉડે છે મિત્રો? વી આકારમાં ઉડે છે. સર્ટન ડક્સ એટલે ચોક્કસ પ્રકારના બતકો, પછી વાર બ્લેડ છે ને ફ્લાય કેચર્સ છે, આ બધા પક્ષીઓ છે
એ બધાય મુસાફરી કરે છે, ગ્રુપમાં જોડે છે મિત્રો, ટ્રાવેલ્સ ટ્રાવેલ ઇન ગ્રુપ, ગ્રુપમાં સમૂહમાં જોડે છે. હવે આપણે શોર્ટ નોટ નંબર 4 જોઈએ, વલ્ચર એટલે ગીધ. વલ્ચર એટલે ગીધ થશે મિત્રો. વાય ડુ પીપલ નોટ લાઈક ધ વલ્ચર, શા માટે લોકોને ગીધ ગમતા નથી. વાય આર ધે કોલ્ડ સ્ક્વેવેન્જર્સ, શા માટે તેને કુદરતી સફાઈ કામદારો કહેવામાં આવે છે. હાઉ ડઝ ઇટ યુઝ ઇટ્સ બીક, તો કેવી રીતે તે પોતાની ચાંચનો ઉપયોગ કરે છે. વાય ડુ વી સી વેરી ફ્યુ વેલ્ચર નાવ, શા માટે આપણે અત્યારે ખૂબ જ ઓછી સંખ્યામાં વલ્ચર્સ એટલે ગીધો જોઈએ છીએ. હાવ ઇઝ ડી બરાબર ડિક્લોફેનક હાર્પફુલ ટુ વલ્ચર, તો આ કેવી રીતના આ ડિક્લોફેનક દવા છે એ આપણે પશુને ખવડાવીએ છીએ તે વલ્ચર એટલે ગીધ માટે કેવી રીતના નુકસાનકારક છે. આ એક દવાનું નામ છે. તો આન્સર જોઈએ આપણે, પીપલ ડુ નોટ લાઇક વલ્ચર્સ એઝ ધે ઇટ કારાકેસીસ ઓર ડેડ એનિમલ્સ, તો લોકોને બરાબર આ વલ્ચર એટલે ગીધ ગમતા નથી, કારણ કે તેઓ ઈટ એટલે શું ખાય છે, મરદા કારાકાસીસ અથવા તો ડેડ એટલે મરેલા પ્રાણીઓના મરદા ખાય છે, એટલે લોકોને આ ગીધ ગમતા નથી. બટ ધે ક્લીન અવર સરાઉન્ડિંગ બાય ઇટિંગ ધ રોટન ડેડ બોડીઝ, પણ તેઓ આપણા માટે એક સારું કામ કરે છે. તેઓ ક્લીન એટલે કે ધરતીને ચોખ્ખી કરે છે, સરાઉન્ડિંગ આજુબાજુમાં જે પડ્યા હોય રોટન સડેલા ડેડ બોડીઝ એટલે મરેલા પ્રાણીઓ પડ્યા હોય, મનુષ્યો ક્યાંય પડ્યા હોય એ બધું જ ખાય ને આજુબાજુના વાતાવરણમાંથી. જો બરાબર આ વાતાવરણ કેવું કરે છે, ક્લીન એટલે ચોખ્ખું કરે છે, ગંદકી ટૂંકમાં ખાઈ જાય છે, મરદા ખાઈ જાય છે, એટલે વાતાવરણને ચોખ્ખું બનાવે છે, એટલે આપણા માટે આશીર્વાદ કહેવાય. એન્ડ સો ધે કોલ્ડ સ્કેવેન્જર, તેથી તેઓને ગીધને આપણે કુદરતી સફાઈ કામદારો કહેવાય, કુદરતના સફાઈ કામદારો કહેવાય છે. સ્કેવેન્જર્સ છે કુદરતી સફાઈ કામદારો છે. એ વલ્ચર એઝ એ શાર્પ બીક, તો ગીધને એક શાર્પ એટલે તીક્ષ્ણ બરાબર તીક્ષ્ણ એટલે અણીવારી બીક એટલે ચાંચ હોય છે. ઇટ ઇઝ ડિઝાઇન ટુ ટીયર ધ ફ્લેશ ફ્રોમ ડેડ બોડીઝ, તો આ ગીધની ચાંચની એવી રીતના ડિઝાઇન બનાવેલી હોય છે કે એ ફ્લેશ એટલે માંસ છે, ડેડ બોડી એટલે કે મરેલા જીવોના ફ્લેશ એટલે માંસને તોડી નાખે છે. બટ ટુડે પણ આજે વી સી વેરી ફ્યુ વલ્ચર્સ, પણ આજે આપણે ખૂબ જ ઓછી સંખ્યામાં વલ્ચર જોવા મળે છે, ગીધ ઓછી સંખ્યામાં જોવા મળે છે. પીપલ યુઝ એ મેડિસિન કોલ્ડ ડિક્લોફેનક ટુ કર્ક ટુ ક્યુર સી કેટલ, તો લોકો અત્યારે એક દવાનો ઉપયોગ કરે છે, તેનું નામ છે ડિક્લોફેનક છે. લોકો જે પાળેલા ઢોર હોય ને બરાબર તેને એક ડિક્લો એક રોગ થયો હોય તો ડિક્લોફેનક નામની દવા ખવડાવે છે. તેની સીક એટલે બીમાર કટલ એટલે ઢોર છે, બીમાર એટલે ઢોરને ક્યુર એટલે સાજા કરવા માટે ડિક્લોફેનક દવા ખવડાવે છે. પણ જ્યારે આ ઢોર મરી જાય છે ત્યારે એને પેટમાં ડિક્લોફેનક દવા હોય છે, એનું મળદું હોય ઢોરનું, તો એ પછી આ વલ્ચર ગીધ ખાય તો એ વલ્ચરના પેટમાં ડિક્લોફેનક દવા જાય છે, એટલે વલ્ચર પણ થોડીક ટાઈમ પછી મરી જાય છે. વેન તેટ કેટલ ડાય, જ્યારે આ ડિક્લોફેનક ખાધેલા દવા ખાધેલા કેટલ ઢોર મરી જાય છે ત્યારે વલ્ચર એટલે ગીધ છે એ તેના ડેડ બોડીને એટલે મરેલા પ્રાણીને ખાય છે. આ દવા જે ખાધી હોય પ્રાણીએ એનું મળદું હોય એ વલ્ચર એટલે ગીધ ખાય એના શરીરને બરાબર, ગીધ ખાઈ જાય છે મરેલા પ્રાણીને, તેના શરીરમાં ડિક્લોફેનક દવા હોય છે. તો આ ડિક્લોફેનક છે ને ખૂબ જ હાર્મફુલ નુકસાનકારક છે, કોના માટે, ગીધ માટે, કારણ કે મરેલા પ્રાણીને ખાધું તેના શરીરની અંદર ડિક્લોફેનક દવા ગઈ. સો આફ્ટર ઇટિંગ સચ ફ્લેશ, તેથી આવું દવા નાખેલું ફ્લેશ એટલે ચામડું ખાઈ ઢોરનું, તો આ ગીધ છે તો સ્લોલી ધીરે ધીરે ડાય એટલે મરી જાય છે, વિથિન એ ફ્યુ ડેઝ થોડાક દિવસોની અંદર જ મરી જાય છે. નિયરલી 97% લગભગ 97% ગીધ છે ને એની પોપ્યુલેશન વસ્તી હવે લગભગ અદશ્ય થઈ ગઈ છે આપૃત બરાબર આપણા બરાબર પૃથ્વી ઉપર અથવા તો ભારત દેશમાં. તો હવે મિત્રો 11મો પ્રશ્ન છે, રાઈટ એ પેરેગ્રાફ છે સ્વાધ્યાયપોથીનો, તો તમે ક્રિષ્ના એકેડેમીમાં સર્ચ કરીને જોશો તો તમને 230-250 વિડીયો જોવા મળશે. આ સ્વાધ્યાયપોથીનો 11મો પ્રશ્ન છે, પેરેગ્રાફ છે, તમે આપણે બે આની અંદર બે છે, એક તમારે સ્વાધ્યાયપોથીમાં બેમાંથી એક નિબંધ લખવાનો છે, પણ આપણે બે લખેલા છે, તમારે જે લખવો હોય તે પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વનો છે, ઇમ્પોર્ટન્ટ છે, એટલે બંને લખેલા છે. એક એનિમલ્સ છે મેન્સ બેસ્ટ ફ્રેન્ડ્સ છે, એક પેલો છે ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રી ઝાડનું મહત્વ છે. તો આપણે પહેલાં પોઈન્ટ જોઈએ મિત્રો, મેન્સ બેસ્ટ ફ્રેન્ડ ઝાડ છે એટલે કે ઝાડવા છે, વૃક્ષો છે માણસોના શ્રેષ્ઠ મિત્રો છે, ગીવ્સ ફૂડ, તો ઝાડ એટલે કે વૃક્ષ આપણે ફૂડ એટલે ખોરાક આપે છે, વુડ એટલે લાકડું આપે છે, શેલ્ટર એટલે આશ્રય કોને આપે છે, પક્ષીઓ અને એનિમલ પ્રાણીઓને ઝાડવા આશ્રય આપે છે. બ્રિંગ્સ રેઇન વરસાદ લાવે છે ઝાડવા, પ્રિવેન્ટ સોઇલ ઇરોઝન એટલે કે જમીનનું ધોવાણ અટકાવે છે વૃક્ષો, રેકલેસ કટિંગ ઓફ ટ્રી, પણ અત્યારે માણસો ઝાડના આડેધડ કટિંગ કરે છે કાપે છે, એન્વાયરમેન્ટ ઇઝ ઇન ડેન્જર, તો ઝાડવા કપાવવાને કારણે પર્યાવરણ જોખમમાં છે, સેવ ટ્રીઝ ટુ એન્વાયરમેન્ટ, જો આપણે ઝાડવા બચાવશું તો આપણું પર્યાવરણ બચશે. તો હવે આપણે આન્સર જોઈએ મિત્રો, ઝાડનું મહત્વ વૃક્ષોનું મહત્વ, તો ટ્રીઝ આર ધ ગ્રેટેસ્ટ બ્લેસિંગ ઓફ નેચર,
તો આ વૃક્ષો છે એ કુદરતનું સૌથી મોટા આશીર્વાદ છે. ઝાડવા છે આપણી પૃથ્વી પર તે કુદરતની સૌથી મોટા આશીર્વાદ કહેવાય છે. મિત્રો, ટ્રીસ આર મીન્સ બેસ્ટ ફ્રેન્ડ. તો વૃક્ષો છે માણસના શ્રેષ્ઠ મિત્રો છે. ધે ગીવ અસ ફૂડ, મેડિસાઇન, રબર, ટી, કોફી, સ્પાઇસીસ એન્ડ ગમ. તો ઝાડવા આપણને શું આપે છે? ખોરાક આપે છે, મેડિસિન એટલે દવા આપે છે, રબર આપે છે, ચા આપે છે, કોફી આપે છે, સ્પાઇસીસ એટલે તેજાન આપે છે, મસાલા, ગમ એટલે ગુંદર આપે છે, આવું તો વગેરે વગેરે આવે. ધે પ્રોવાઈડ અસ વિથ વુડ ફોર ફ્યુલ, ફર્નિચર એન્ડ બિલ્ડિંગ હાઉસીસ. તો ઝાડવા આપણને વુડ એટલે લાકડું આપે છે. શેના માટે ફ્યુલ? એટલે બળતણનું લાકડું આપે છે, ફર્નિચર બનાવવા માટેનું લાકડું આપે છે અને ઘર બાંધવા માટેનું લાકડું આપે છે. કોટન પછી જ્યુટ એટલે સણ અને કોટન એટલે સુતરાવ થાય. બરાબર મિત્રો, કોટન એટલે સુતરાવ કાપડ, જ્યુટ એટલે સણ અને પેપર એટલે કાગળ, આ બધું જ ઓપ્ટેન એટલે મેળવવામાં આવે છે, ઝાડમાંથી મેળવવામાં આવે છે. ટ્રીસ કીપ ધ એન્વાયરમેન્ટ ક્લીન એન્ડ પ્યોર. ઝાડવા હોય તો આપણું એન્વાયરમેન્ટલ પર્યાવરણ ક્લીન અને પ્યોર એટલે ચોખ્ખું રહે છે, શુદ્ધ રહે છે. ધે ટેક ઇન કાર્બન ડાયોક્સાઇડ એન્ડ ગીવ આઉટ ઓક્સિજન. તેઓ ઝાડવા છે એ પોતે શ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ લે છે અને આપણને શુદ્ધ ઓક્સિજન આપે છે. ટ્રીઝ હેલ્પ ટુ રિટેન ધ હ્યુમિડિટી ઇન ધ એટમોસ્ફિયર. આ ઝાડ છે, વૃક્ષ છે, એ એટમોસ્ફિયર એટલે વાતાવરણમાં હ્યુમિડિટી એટલે ભેજનું પ્રમાણ જાળવી રાખે છે અને ધસ એટ્રેક રેન ક્લાઉડ અને આ રીતે આપણે વરસાદ લાવી આપે છે. લીડિંગ ટુ ગુડ રેનફોલ અને એનાથી સારું ઝાડવા વધારે હોય તો વધારે વરસાદ થાય છે. ધ રૂટ્સ ઓફ ધ ટ્રી પ્રોટેક્ટ ધ સોઇલ ફ્રોમ સ્ટ્રોંગ વિન્ડ્સ એન્ડ ફ્લોવિંગ વોટર ઓફ ધ ડ્રેન્સ. તો રૂટ ઓફ ધ ટ્રી એટલે ઝાડના મૂળ જ હોય છે, ઝાડના મૂળિયા પ્રોટેક્ટ એટલે બચાવે છે. સોઇલ એટલે કે જમીનને, માટીને બચાવે છે, પૃથ્વીની માટીને ઝાડના મૂળિયા બચાવે છે. ફ્રોમ સ્ટ્રોંગ વિન્ડ એટલે જોરદાર પવન આવતો હોય અથવા તો વરસાદનું, રેઇન એટલે વરસાદનું પૂર આવ્યું હોય, ફ્લોવિંગ એટલે વહેતું પાણી હોય, તો ઝાડના મૂળિયા આપણે બરાબર ઝાડના મૂળિયા સખત જોરદાર હોય ને તો જમીન ધોવાણ અટકાવે છે. ધે હેલ્પ ઇન પ્રિવેન્ટિંગ સોઇલ ઇરોઝન. તો ઝાડ આપણે શેમાં મદદ કરે છે? સોઇલ એટલે જમીનનું ધોવાણ અટકાવે છે. સોઇલ એટલે જમીનનું ઇરોઝન ધોવાણને પ્રિવેન્ટિંગ અટકાવે છે. ટ્રીસ ગીવ અ શેલ્ટર. તો ઝાડવા આપણને શેલ્ટર એટલે આશ્રય આપે છે, ઝાડવા આપણને આશ્રય આપે છે. ધે આર હોમ્સ ઓફ બર્ડ્સ એન્ડ એનિમલ્સ. તો ઝાડવા છે એ પક્ષીઓ અને પ્રાણીઓનો ઘર છે. ઇફ વી કટ ધ ટ્રી, જો આપણે ઝાડને વૃક્ષોને કાપી નાખશું તો આપણું એક્ઝિસ્ટન્સ અસ્તિત્વ છે એ ભયમાં આવી જશે. જો આપણે ઝાડને કાપશું તો ભવિષ્યમાં આપણું પણ જોખમ છે જીવવાનું. લેન્ડ વુડ ટર્ન ઇન ટુ ડેઝર્ટ. ને ધીરે ધીરે ઝાડવા નહીં હોય, વૃક્ષો નહીં હોય તો જમીન પણ કેમાં પરિવર્તિત થશે? ડેઝર્ટ એટલે રણમાં પરિવર્તિત થઈ જશે, રણ બની જશે ઝાડવા નહીં હોય તો. સેવ ટ્રીઝ એન્ડ ટ્રીઝ વિલ સેવ અસ. ઝાડવાને બચાવો તો ઝાડવા આપણને બચાવશે. બરાબર, હવે આપણે બીજો નિબંધ આપણે જોઈએ. એનિમલ્સ પ્રાણીઓ મેન્સ બેસ્ટ ફ્રેન્ડ. માણસના શ્રેષ્ઠ મિત્રો કોણ છે? પ્રાણીઓ. તો તમારે સ્વાધ્યાયપોથીમાંથી બેમાંથી એક જ લખવાનું છે મિત્રો. બરાબર, હવે આપણે એનો નિબંધ જોઈએ. હેલ્પફુલ ટુ મેનકાઇન્ડ ફોર સેન્ચ્યુરીઝ. તો આ પ્રાણીઓ છે સદીઓથી માણસ જાતને ઉપયોગી છે. ડિફરન્ટ યુઝ. તો પ્રાણીઓના જુદા જુદા ઉપયોગો થાય છે. બીસ્ટ ઓફ બર્ડન એટલે ભારવાહક પશુઓ છે. મેન્સ ટ્રીટમેન્ટ ટુ એનિમલ. તો માણસો પ્રાણીઓની માવજત કેવી કરે છે? ક્રુઅલ્ટી મસ્ટ બી સ્ટોપ. તો પ્રાણીઓ તરફ આપણે ક્રૂરતા દાખવીએ છીએ તે બંધ થવી જોઈએ. આન્સર જોઈએ મિત્ર આપણે. એનિમલ્સ આર કોલ્ડ મેન્સ બેસ્ટ ફ્રેન્ડ. તો પ્રાણીઓને માણસોના શ્રેષ્ઠ મિત્રો કહેવામાં આવે છે. ધે હેવ બીન યુઝફુલ ટુ મેનકાઇન્ડ ફોર સેન્ચ્યુરીઝ. આ પ્રાણીઓ છે સદીઓથી માણસ જાત માટે ખૂબ જ ઉપયોગી છે. પ્રાણીઓ સદીઓથી માણસો માટે ખૂબ જ ઉપયોગી છે. એનિમલ્સ લાઇક ધ ડોંકી, એલિફન્ટ એન્ડ કેમલ હેવ બીન યુઝડ ટુ કેરી હેવી લોડ્સ ફોર સેન્ચ્યુરીઝ. તો પ્રાણીઓ જેવા કે આ ગધેડો છે, એલિફન્ટ એટલે હાથી છે, કેમલ એટલે ઊંટ છે, આ બધા જ બરાબર તો હેવી લોડ એટલે કે ભારે વજન ઉંચકવામાં સદીઓથી ઉપયોગમાં આવે છે. તો શીપ ગીવ્સ અસ વૂલ. તો ઘેટા આપણને ઊન આપે છે. કાઉસ, બફેલોસ એન્ડ ગોટ ગીવ અસ મિલ્ક. તો ગાયો, ભેંસો, બકરીઓ આપણને દૂધ આપે છે. તો ઓક્સ, ધ બુલોક એન્ડ ધ હોર્સ આર યુઝડ ટુ પુલ કાર્ટ્સ. ઓક્સ એટલે બળદ, બરાબર ઓક્સ ને બુલોક એટલે બળદ થાય. બળદ અને ઘોડાઓ આપણે બરાબર આપણે એનો ઉપયોગ કરીએ છીએ. કાર્ટ એટલે કે ગાડું ખેંચવામાં ઉપયોગ કરીએ છીએ. તો ઓક્સ એન્ડ ધ બુલોક આર યુઝડ ટુ પ્લાવ ફિલ્ડ્સ બાય ફાર્મર્સ ઇવન ટુડે. તો બળદનો ઉપયોગ આજે આપણે ખેતરને ખેડવા માટે આજે પણ ખેડૂતો દ્વારા તેનો ઉપયોગ થાય છે. ખેતરને ખેડવા માટે બળદનો આજે પણ ઉપયોગ થાય છે.
તો ડોગ ઇઝ કોલ્ડ ધ મોસ્ટ ફેથફુલ એનિમલ. કૂતરાને સૌથી વફાદાર પ્રાણી ગણવામાં આવે છે. ઇટ ગાર્ડ્સ મેન, બરાબર, મેન્સ હાઉસ. તો કૂતરો છે માણસના ઘરનું રક્ષણ કરે છે. બટ મેન ટ્રીટ્સ એનિમલ વેરી ક્રુઅલી. પણ માણસો પ્રાણીઓ સાથે ખરાબ, ક્રૂરતાપૂર્વક વર્તાવ કરે છે. સારો વર્તાવ કરતા નથી માણસો પ્રાણીઓ સાથે. ધીસ ક્રુઅલ્ટી મસ્ટ સ્ટોપ. આ ક્રૂરતા અટકવી જોઈએ. પ્રાણીઓ સાથે માણસો ક્રૂરતા કરે છે તે અટકવી જોઈએ. મેન મસ્ટ બી કાઇન્ડ ટુ હિઝ બેસ્ટ ફ્રેન્ડ એનિમલ. તો માણસોએ કાઇન્ડ એટલે માયડું બનવું જોઈએ એના શ્રેષ્ઠ મિત્રો પ્રાણીઓ સાથે. માણસોએ માયડું બનવું જોઈએ. તો મિત્રો અહીં આપણો આ શોર્ટ નોટ અને પેરેગ્રાફ રાઇટિંગનો વિડીયો પૂરો થાય છે, આઠમા પાઠનો છે મિત્રો. તો હવે નવ અને દસમા પાઠનો પણ વિડીયો મૂકવામાં આવશે અને પેરેગ્રાફમાંથી બરાબર પ્રશ્ન જવાબ પણ પાંચ છ સાત આઠના બધા મૂકવામાં આવશે. તો તમે ક્રિષ્ના એકેડેમીને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો, અને એસાઇનમેન્ટ આવે ત્યારે તેના પણ વિડીયોઝ મૂકવામાં આવશે. ઓકે, થેન્ક યુ.